जाशो नाये वाने यांगने रे। पछी एम के अमे डाया ने बीजा बदा मूर्ख्या रे, એટલે કે અમે ડાયા ને તમે તો બધા મૂર્ખા। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો બા મારો જન્મ દિવસ ગયો। હા, પ્રમ દિવસ ગયો ને, એમ ગયા હતા ને વૃક્ષારોપણ। હા, એ વિડીયો ઘણા લોકોએ જોયો। હા, ઘણા લોકોએ જોયો, ઘણી બધી કમેન્ટો પણ આવી। હે, હા, ને આ વખતે પણ આપણે મતલબ ઈ રીતના જ બર્થડે સેલિબ્રેટ કર્યો, ભઈ વૃક્ષારોપણ કર્યું, ઈ આપણું અંદરની ભાવના હતી। હા, એટલા માટે પણ ઈ જ હાસું છે ને, ઈ મૂળિયેલી ગણાય ને, ઓલું તો હું બધું ઉપર ચડું ગણાય, ઉપર ચડું, કેક કાપે, હોટલમાં જઈ આવે, ફુગા ફોડી નાખે, એ ફોડી નાખે એટલે વાત પૂરી થઈ જાય। ઓલું વૃક્ષ રોપ્યું છે, કોઈ પક્ષીને શેણી નાખી છે, ધાર્મિક કામ કર્યું હોય તો એ કાયમિક માટે યાદી રહે કે આપણા જન્મ દિવસ ને દી આપણે આ જગ્યાએ વૃક્ષ રોપ્યા હતા। કામ તો એવું જ કરાય કે બધાની માટે ઉપયોગી આવે। પહેલાના સમયમાં બર્થડે ને એવું કરતા, કેદી જન્મ જોઈ માયતર ને ખબર નથી, નિશાળી તેદી ચા એટલું બધું ઊંચું નહીં ને જન્મ દિવસ, અમારા કઈ જન્મ નીચા હોય પણ અમને જ ખબર નથી। એ પછી બધું અટે ગટે ગોતી ને કે મારા એટલા વર્ષ છે ને એટલા વર્ષ છે, પૂછતા ફલાણે ઠેકાણે ઓલું ચૂતું ને તૈયા તારો જલમ જોતો નહીં, અટાણે સમય પ્રમાણે બધું કરવું જરૂરી છે ને। અમારા સમયમાં બધું આવ્યું, તમારા સમય આ બે ભાઈ નો બર્થડે કરે નહીં તું ઉજવા બસા, એવી ખબર જ ન પડતી। ખબર તો બધી પડતી પણ મની નથી, ખબર તો એ તેદી તો પડતી પણ તેદી ફોગો પડવાના પૈસા નતા, ને કે મફતમાં કોક પડવા દે તો એ નહીં એમ। હા, એમ ને હવે સમય હારો છે એટલે કરે, પણ આવું રીતે કરે ને એ બહુ મહત્વની વાત છે। એ પહેલાના સમયમાં એક હારા ઘરની દીકરી આવી ગરીબ ઘરમાં, ગરીબ ઘરમાં એટલે આમ થોડાક ઓલા કે કોઈ જ કોઈને શા પાણી રોટલો ઢોકળું કોઈ જેને ઘેર કોઈ ખાય ને જ્યુસ નતું, એવો સમય હતો। છોકરી આણું વળીને આવી ને, હવે તું જ કેમ આવી, પછી તું આવી એટલે હાલ સાયલ બધી ઘરની રેણી કેણી બધું જો, પછી કે હાળું આમ કેમ, પછી તો તું આવી એટલે ગમે એ દીકરી આણું વળીને આવી બાય તો મહેમાનને આવે એને આવકાર દે, શા પાણી પાય, ટેમ હોય તો જમાડે ખવડાવે, પછી કો બધા બાય આવી પછી એવું બધી લાગણી બહુ આવવા મળી ને બધા મહેમાનને હેમાનને ભાઈ ભારું ને કોઈ સાધુ બ્રાહ્મણ કે માંગણ કોઈ એને ઘેર જમ્યા વિના ન જાય, એવા સમયની એવી પહેલાંની વાત છે। તે એ બાય બધું એવું કરવા મળી, પછી એકદાણી એના હારા ને તે બહાર જવાનું છું, બહાર જવાનું છું ને, તે એ સાંજે કહે કે આજ મારે ફલાણી જગ્યાએ જવું ને, તે મારું ટિફિન બનાવી નાખજો। બાય કે કેમ બાપા ભાતું, તો કે મારે ફલાણી જગ્યાએ જવાનું છે ને કાલ, તે એક બે દિવસનું રોકાવાનું થાય, તે હું આવેલી ભાતું કે બનાવી રાખજો। એ કે ના ના બાપા ભાતું નથી બનાવવું, કે તમારે જ્યાં જવું હોય ને જાજો, તમારું ભાતું ના પોગી ગયું, એના હારા તો વિશારમાં પડી ગયા કે મારે કેટલી ઓલે જગ્યાએ જવું ને આ બાય આણું વળીને આવી એમ કે તમારું ભાતું પોગી ગયું, એટલે આનું કારણ શું છે, તે એ તો પછી એને હારા તો જા કે જે હોય જા ને, તા તો બધા એના હારાને ઓછો ઓછો વાના મીણ્યા કરવા, કોઈ જમાડવામાં જૂઠાડવામાં બોલાવવામાં શા પાણીમાં એકાબીજા ને કહેતા, પછી એના હારા બે ચાર દી રહીને આવ્યા, તે કે ભાઈ આ દીકરી આણું વળીને આવી પણ અમારા બધો ઓલું શું આખી પલટાવી દીધી બાજી, તે એ તો ઘેરે આવ્યા ને એ કે પણ આજ કે અમે તો વારા ખેરે જતા ને તો ભાતા ભેળા લઈને જતા, કોઈ ભાવે ન પૂછતું, એને બદલે આજ કે લે તો મને તેડી લીધો, એને હા રાખે બધા હાંસવા, તે પછી દીકરી એમ કીધું આ બાએ, એ કે બાપા આ તો તમે તો અમારીથી ઘણા મોટા છો,
પણ કહેવત એવી છે ને કે ઘરનો રોટલો બહાર ખાવો, એટલે આપણે કોકને બટકું રોટલો ખવડાવ્યો હોય ને તો આપણે ગમે ના જઈએ ને આપણને ઓલી ન રહે કે એ હામા વાળા આપણે ગમે ના ઓલેથી જઈએ જ છીએ, નકર આપણને ને આપણને મોઢે શરમ આવે કે કોઈ જે એને આપણે સા પાણીનું ને પૂછ્યું ને આપણે જઈને કેમ ખોટી આવું એમ. એટલે એવી કહેવત આવી જ કે ઘરનો રોટલો બહાર ખાવો, જેવું આપણે વાવીએ ને એવું આપણને મળે. હા, એના જેવું જ થયું આ, કે ભાઈ આપણે જેવું વાવો એવું લણો. હા એમ, એટલું જ લણીએ. એટલા માટે એમણે બધાને રોટલા ખવડાવ્યા, એટલા માટે ઈ જ્યારે જ્યારે જ્યાં ગયા ત્યાં એને ભાતું લઈને જવાની જરૂર પડી. આપણે એટલે એવું છે કે હાસી આપણી પૈસાથી કામ ન થાય, હાસી ઓળખાડશે. કે કે ને કે ખાણ છે ને એ આપણી હાસી ઓળખાડશે એમ છે. એટલે હાસી ઓળખાણે હાસી ઓળખાડશે, તમારા પૈસા તો પડ્યા રહે એવું હોય. પૈસા અમુક જગ્યાએ પૈસા કામ આવતા જ નથી, આપણી ઓળખ હોય ને એ જ કામ આવે. એ હાસી છે કે ભાઈ ગમે ત્યાં જઈએ તો કઈ નહીં, જીવનમાં કંઈક ને કંઈક આપણે એવું કરીએ કે દરેક દિવસે એવી યાદી બનાવીએ કે જે ભવિષ્યમાં આપણને અને આપણી આવનારી પેઢીને કામ આવે. ઓલામાં નથી આવતું આ ધૂનમાં કે કોઈ જાસોની એવાને આંગણે, કોઈ જાસોની એવાને આંગણે કે જા આપણું માનપાન ન હોય ન્યા. કોઈ જાસો ના એવાને આંગણે એ રે જમો જેવા મે માન જેને લાગતા અરે એની વાણી માનૈયા દર ભાવશે હે રે. કોઈ જાસો ના એવાને આંગણે એ રે. પછી એમ કે અમે ડાયા ને બીજા બધા મૂર્ખ્યા રે, એટલે કે અમે ડાયા ને તમે તો બધા મૂર્ખા. એટલે ઈ ખોટી વાત છે કે હું ડાયો નથી. સાચી વાત છે. એટલે એવી ધૂન છે કે કોઈ જાસો ની એવા ને આંગણે, જેને આંગણે એવા બોલે જાય ને કે જાય ને તો એના નેવા અહવા મળે ને, બાકી તો જે ઓલા જઈએ ને એના તો કહે ને કે આ જમ જેવા મહેમાન આવ્યા એને એવા લાગે. હા એવું, એ અમુક જગ્યાએ જાય ને ઓટોમેટિક આપણને ખબર પડી જ જાય કે આવડાવને નથી ગમ્યું. ઓલા ઓલા કે એમ, અરે સાયરામ ભાઈ કે કાવ કાવ કે દોઢો કિલો છે કે ઈ કે એવા મહેમાન આવ્યા જમવા બેઠા તો કે ખાવ ખાવ કે દાંતણ પાણી કરીને ભાખરી ખાવા બેઠા, તે ગરધણી તો ન્યાલી માંડી. એ કે અમારા ઘરે તો એવા મહેમાન આવે ને ત્રણ ત્રણ ભાખરી ઉલાળી જાય. ભાખરી ઓલા એ તો નોકી કરી લીધું કે ચાર ખાવી, બીજી વાર લોટ નો બંધાવું તો હું મહેમાન નહીં, એવા મહેમાન આવે. બરોબર છે, જેવા હોય ને એની જગ્યાએ અમુક લોકો પણ સામે એવા મળી રહે એનો કોઈ પ્રોબ્લેમ નથી. આમને આમ સાદગી પૂર્વક જીવન આપણે જીવીએ છીએ ને જીવતા રહીએ ને જીવનમાં બસ કશું ને કશું યાદી બનાવતા રહીએ, જેના થકી દિવસો તો જતા જ રહેવાના છે. વૃક્ષ રોપો એ જોઈ જોઈજો ને મોટું થાય ને પછી તપાસા કોમેન્ટમાં લખજો. મોટું થાય પછી નહીં અત્યારે જ. ને બધાને જય માતાજી ને જય શ્રી કૃષ્ણ.